ગણેશ ઉત્સવને હજુ ભલે એકાદ માસનો સમય હોય પરંતુ ગણેશની મૂર્તિ બનાવનારા કારીગરો અત્યારથી જ કામે લાગી ગયા છે ગત વર્ષે જે મૂર્તિ પાંચ હજારમાં ઉપલબ્ધ હતી તે મૂર્તિના ભાવ વધીને અત્યારે સાત હજારને પાર પહોંચી ગયા છે માલ તેમજ ટ્રાન્સપોર્ટેશનમાં જીએસટી લાગુ પડતા ગણેશની મૂર્તિના ભાવ પણ આ વર્ષે આસમાને છે જીએસટી લાગુ થવાને કારણે દરેક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે ત્યારે હિન્દુ ધર્મમાં ગણેશ ભગવાનનું અનેરું સ્થાન છે પરંતુ આ વખતે જીએસટીના કારણે ગણેશની મૂર્તિઓ પણ મોઘી બની છે એટલે કહી શકાય કે જીએસટીથી ભગવાનની મૂર્તિઓ પણ બાકાત રહી નથી ગત વર્ષે ગણેશજીની મૂર્તિઓમાં બાહુબલી એક આકર્ષણનું કેન્દ્ર રહી હતી પરંતુ આ વર્ષે બાહુબલીની સાથે અન્ય ગણેશના અવતારો પણ આ વખતે જોવા મળશે જેમાં તિરુપતિ બાલાજી રામબાણ અવતાર લાલબાગ કૃષ્ણ અવતાર સહિતના અવતારો આ વખતે ભુજમાં જોવા અમે આ મૂર્તિ અમે અમદાવાદથી લઈ આવીએ વર્ષ તો અમારે ઘણા વર્ષથી પરંપરાથી આ મૂર્તિ અમે બનાવીએ અને અમદાવાદથી લઈ આવીએ માંથી લઈ આવીએ તો અમને બહુ મોંઘો પડે મૂર્તિ મૂર્તિના ભાવ અત્યારે બહુ મોંઘી છે પણ અમે આપતા હોય ભારા ખર્ચા બધા ટેસ્ટ લાગે માટે છતાં પણ હવે અમારા ખાને હંમેશા ગ્રાહક આવે તો અમે વ્યાજબી ભાવમાં પણ ગ્રાહકોને આપીએ મૂર્તિના ત્યાં ફેરે થોડાક ભાવ થોડાક વધારે છે કારણ કે બધાના ટેક્સ લાગે બધા ખર્ચા લાગે તો બધા મૂર્તિ અમે અમદાવાદથી લઈ આવીએ તો ટિકિટ ભાડા બધાય બધે ખર્ચા ભાંગ રૂટ બધું અને બે મહિનાથી અમે મહેનત કરીએ મૂર્તિના તો તે પ્રમાણે પછી ભાવ હોય અને અમદાવાદથી લઈ આવીએ એમાંથી પછી અમે બનાવીએ હાથ હાથ ને બધું સૂંડું અલગ અલગ બધું હોય કેટલો વધારો આવ્યો છે એટલે વધારો જેવી જેવી મૂર્તિ બરોબર ને જ્યાં પાંચ હજારવાળી મૂર્તિ હોય તો અમે એના સાત હજાર લઈએ સાત હજારવાળી એને સમજ કે બે બે હજાર લઈએ વધારે જય મૂર્તિ દસ હજાર વાળી તો બે ત્રણ હજાર રૂપિયા વધારે લે તિરુપતિ બાલાજી છે પછી અગ્નિપતિ રામ બાણવાળા છે કૃષ્ણ ભગવાન અવતાર છે પછીઓ હનુમાન અવતાર છે લાલબાગ છે બધી ભાગડીવાળા છે પછી આપણે નાનેથી કરી એક 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 બાહુબલી છે પછી નાનેથી કરી અને મોટા બાર ફૂટ સુધી આપણા ખાણે મૂર્તિ છે બરોબર